वाला भक्तजनों, जीवे करेला पापोना जे जे कहीं ने फलों भोगवा पड़े छे, कई जगह केव केव दुख जीव ने पड़े छे, नी स्वामी विस्तृत वातो करता करता जमपुरी नो लांबो मार्ग, ए मार्ग मा आवता सोळ सोळ संकटना शहरो, ए पैकी नु एक शहर एनी काले आपणे कथा सांभळी हती। घणो बधो दंड ए प्रथम शहर मा आपी अने जीवने जमना दूतो पकड़ी 1.5 महीने इने बीजा नगर मा लई गया छे। ए नगर नो राजा छे स्वामी, एम के छे नुं नाम छे सौवरी, एनुं नाम छे। અને રાજા એવો છે ગમે ત્યારે ગમે તે રૂપ લઈ શકે એવો રાજા છે, બહુ જ એમનું બિયામણું રૂપ છે। એના મુખની કોઈ વાત સાંભળે તો ભય લાગી જાય, મડ પેશાબ સ્વામી કે છૂટા થઈ જાય એટલો ભય બતાવે એવા જમના દૂત એક રાજા ત્યાં રહે છે। અને ત્યાં જયારે જાય છે ત્યારે રાજા એને એમ કહે છે, कहे लाग आप अमारो तू आपी पुरबार, तू निसर पापी, तू बहु पापी छे, अमारो लाग आपी अने जल्दी थी जेम बने तेम आ नगर मथे तू बारे निकली जाके। कहे लाग अमारो तू आपी पुरबार, तू निसर पापी, लाग लेसू देसू त्यारे जावा, ખૂબ લેશું તું પાસે થી ખાવા, અમારો જે લાગો છે એ આપી દે અને પછી તું આ નગરમાંથી બહાર નીકળી જા। આવી રીતે જીવની પાસેથી એ પોતાનો જે લાગો હતો એ નગરમાંથી પણ બહાર કાઢી દીધો। આગળ ચાલતા ત્રીજું નગર આવે છે, વાટે આવે છે વિકટ વન, તેને કાંટે કરી ફાટે તન, અસી પત્ર વન એનું નામ, તેણે વીટ્યું છે વરિન્દ્ર ગામ। વરિન્દ્ર નામનું ત્રીજું નગર આવ્યું છે રસ્તામાં, અને નગરની બહાર એક મોટું વન છે, એ વનનું નામ છે અસી પત્ર વન। યસીપત્ર વનમાં જમના દૂતોએ ઈ કાંટાવાળા ઝાડ વચ્ચેથી એ પાપી જીવને કાઢે છે, અને ઝાડના કાંટા કેવા છે પણ સ્વામી લખ્યું, આંકડીયાળા ને અતિ અણિયાળા, બોરડીના કાંટા તમે જોયા હશે, એક વાંકો ને એક સીધો, અહીં તો બધા વાંકા કાંટા, અને એવા જંગલમાં ઈ પાપી જીવને જમના દૂતો નાખી પછી પગે સાંકણ બાંધી અને પછી ઢસડે છે, કેવી દશા હશે તો જીવ જાણે। એ જીવને માટે આટલું બધું કષ્ટ આવ્યું છે, બહુ જ પરેશાન થયો છે જીવ, આટલું કષ્ટ તો એમાંય પાછા લોઢાની ચાંચ વાળા પક્ષીઓ આવી અને જે જે અશીપત્ર વન થી પગ શરીર જે છેદાણું હતું એમાંથી માંસના લોચા લઈ લઈને પક્ષીઓ પોતે ચાલ્યા જાય છે, આવું કષ્ટ થાય છે। સંગે કિંકર તેને ખાય કાપી, તેની પીડામાં પીડાય પાપી, ભેડા ચાલનારનું એ ભાતું, પામે કષ્ટ કયું નથી જાતું। એક તો જ્યાં જ્યાં નગરમાં જાય ત્યાં નગરવાસીઓ આ રીતે એને પરેશાન કરે, વળી ભેગા હાલે છે એના માટે ભાતું પણ બીજું કોઈ નથી, આ ભેગો જે પાપીઓ છે એ જ એનું ભાતું, ભૂખ લાગે ત્યારે એના જ તનને તોડીને જમના દૂધ ખાય છે। એમ ભોગવે છે દુઃખ ભારી, પડી જાય છે પૃથ્વીએ હારી, એમ હંમેશ થાય હેરાન, પેરે પેરે પીડે જમરાન। બીજે માસે આવે છે શહેર, જેના રાજા પ્રજાને નહીં મેર,
સો સો શ્વાન સામટા લઈ સંગે વળગાડે છે પ્રાણીને અંગે. આગળ ચાલતા નિષ્કુળાન સ્વામી કહે છે બીજું નગર આવ્યું અને એ નગરના રાજા અને ત્યાંની પ્રજા બહુ જ નમેરિયાણી છે, કોઈ પ્રકારની દયા નથી. ઈ રાજાએ તો એવું કર્યું, પોતાની પાસે પાળેલા કૂતરાઓ હતા સેંકડોની સંખ્યામાં, જેવો આ જીવ આવ્યો એટલે બધા કૂતરાઓને છૂટા મૂક્યા અને કૂતરાઓ જઈ અને આ જીવને આખે શરીરેથી તોડી લીધો છે. આ પાપનું કષ્ટ એને ત્યાં એવું ભોગવું પડ્યું છે. કર્યું પાપ પેટ ભરી પૂરું, કોઈ રીતે રાખ્યું નહીં અધૂરું, એમ કહી દે ફટકાર, વળી આપે છે બહુ બહુ માર. જમના દૂતો કહેતા જાય કે મૂર્ખા, પેટ ભરી ભરીને પાપ કર્યું તું તે, એનું આ તોને અમે ફળ દઈએ છીએ. ત્યાંથી પણ સ્વામી કે છે લાગ લઈ અને બારે કાઢ્યો છે. વળી થોડા આગળ ચાલતા સાથે જે જમના દૂતો લઈ જતા તેને કીધું, અલ્યા વળી ભૂખ લાગી છે અમને ખાવા આપશે. સ્વામી કે છે પાછળ વાળા એ દ્વિમાસિક શ્રાદ્ધ કર્યું હોય એના વળી ત્રણ ભાગ કરી અને પછી એક ભાગ જમના દૂતને દે છે, એક પિતૃગણને અને એક બચેલો ભાગ પોતે ખાય છે. પણ સ્વામી કહે છે એ વખતે આ જીવે પોતાનું જોયું ખાતું તપાસે નહીં તો બીજા માસનું કાંઈ શ્રાદ્ધ વ્રત તો દેવાનું નહોતું. જમના દૂતે કીધું તારે હાથે કે તે કોઈ દાન પુણ્ય કરેલું હતું, તો કે નથી થયું કાંઈ, તો તું અહીંયા બહુ પીડાઈશ. ભક્તજનો હાથે થોડુંક દાન પુણ્ય થાય ને એ ક્યાંક આવી જગ્યાએ જીવોને આડું આવે છે, એટલે એમ કે હાથે સાથે થોડું જાજુ દાન પુણ્ય થઈ ગયું હોય તો કામ આવે. ભલે જીવડો એમ કે છે પાપીઓ કે જમના દૂત તો મને મારો નહીં, જમના દૂત કે મારશો તો ને બરોબર, તે દાન પુણ્ય કાંઈ કેમ ન કર્યું? તો કે મને એ વખતે એવી ખ્યાલ નથી અને મેં દાન પણ કોઈને કર્યું નથી, પણ સારું સારું જે હોય તો એ ખૂણે સંતાઈને મેં પોતે ખાધું છે. સાચું બોલ્યો પછી ખૂણે અંતાઈને ખાતો કે સારું ખાધું મેં ખૂણે સંતાઈ, હવે ક્યાંથી મળે અન્ન આઈ. અહીંયા કોણ દે હવે મને કે હું કોઈને નહીં દીધું કે ખૂણે સંતાઈને હું ખાતો. પછી જમદૂત તેને જોઈ ખાય માંસ ને પીએ છે લોહી, બીજું તારું કાંઈ નથી તો તોને ખાશું, બાકી અમે તો ભૂખ્યા ભમરાળા જમ છીએ, અમે તારી ઉપર દયા નથી કરવાના. ચાલતા ચાલતા દિન રાત પામે દુઃખ ન કહેવાય વાત, અરે ભાઈ સંગે કિંગ કરતે કાળા કેર, જેને નહીં દયા મન મેર. જરાય દયા નહીં એવા જમના દૂતના હાથમાં જીવ પડ્યો. આલે આલે ઉગામે આયુધ, બહુ ધ્રુજી થાય છે બેશુદ્ધ, ત્યારે જીવ કહે જમદૂત સાને ઠાલું કરો તમે તૂત. પછી વર્ત રસ્તામાં ચાલે છે ને વરી જમ ખોટે ખોટે લે ને ભય કમાડે, ધોકો બતાવે તલવાર બતાવે, એટલે જીવ અકળાઈ જાય. પેલા તમે તો હવે હદ કરો રાખે, મને ખોટે ખોટો શું કામ હેરાન કરો છો કે આવડો બધો મેં કઈ ગુનો નથી કર્યો કે. અને વળી જમને એમ કહે છે જીવ કેદી પાપ કર્યું તું મેં આવું, જેણે કરી નિત્ય માર ખાવું કે દરરોજ માર ખાવ, બે વર્ષ થઈ ગયા કે હરખે ને હરખો તમે મને ટીપોરા, હવે કઈક તો કરો દયા, આવડા ગુના મેં કર્યા છે કે. ત્યારે જમદૂત કહે જીવ જાણે કઈ પાપ કર્યા જે જે તાણી. જમના દૂત કે ઈ તારી દલીલ છે પણ તું કેતો તો બધું ટાઈમ થઈ તારું વરી પાછું ફરી બતાવી દે કે કઈ જગ્યાએ કે ટાણે તે કયા કામ કર્યા છે અને પેલા બતાવ્યું તું કે. તારેલો જીવ કે પણ તમને ગાંડાઓ ખબર કેમ પડી હું ખૂણે લતાઈને પાપ કરતો તો એની, તમને ક્યાંથી ખબર પડી ગઈ છે બધું સાચું પણ તમે પકડ્યું ક્યાં થયા? તો કે તું એમાં મચતો હતો ને કે કોઈ નથી, પણ અમે પાંચ દેવતાઓને સીઆઈડી તરીકે રાખ્યા હતા અને ઈ તારું બધું નોંધી નોંધીને અમને દેતા હતા કે. હતા પાસળે પંચ દેવતા તે તો સર્વે આવીને કહેતા અમને કહેતા બધું કે કયા પાંચ
આચાર્ય તો કે તારામાં છે ઈ જ તારા શરીરમાં હતા પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ જેનું તારું પંડ બન્યું હતું ઈ જ પાંચ દેવો મૂર્તિમાન અમારી આજ્ઞાથી તારા બધા રિપોર્ટ રાખતા હતા અને અમને દરરોજના મેસેજ મૂકી દેતા અને અમે બધી નોંધ લેતા આવતા હતા ઓનાને અક્ષરે આ બધા તારા ચોપડા લખાયેલા પડે મારા ભાઈ બધું છે અને અમે બધી એ ધાણીઓ સહિત બધું લખી રાખ્યું છે પ્રમાણે પાપી નથી સકતા દંડ અમે આપી જમના દૂધ કે તું રાડો શું પાડે રોજી તે જેટલા પાપ કરે છે ને એટલો તો દંડ અમે દઈ નથી શકતા કેજી અને મારી મારીને હવે અમારા હાથ દુખી આવ્યા કે એટલો તો માર તો નથી આપી નથી શકતા જેટલો જોઈએ એટલો નથી આપી શકતા કે આ તો માંડ આટલો જ દઈએ છીએ કે બહુ રીસ ચઢે છે તું પર પણ મારી મારી થાક્યા અમારા કર ખીજ તો એવી ચડેલી ને તારા કરમ જોઈને કે પણ હવે મારી મારીને અમારા હાથ દુખી આવ્યા કે ઈ કેટલો માર દીધો હશે વિચાર કરો હાથ દુખી આવ્યા અમારા કે આવા મલ જેવા જાડા જમના હાથ દુખી આવ્યા હશે એને કેવો ધોકાવ્યો હશે કે હવે અમે થાકી આવી કે ભાઈ એમ કહીને જાલે છે ઘડે મારી કુટીને કર્યો આગળ એક છાનો માનો હાલ કે ઘડે જાલીને એવો ખીજાણો એક જમનો દૂધ હાલ કે છાનો માનો કે ઉકાટા કર્યા વિના કે મેં તો મારું પાછળથી બીજા બે ધોકા કે એમ કરીને પરાણે ત્યાંથી આગળ હાલતો કર્યો જીવનો એમ ચલાવે છે ચોપે કરી પડે લડથડે બહુ મારે કરી એમ કરતા અઢી માસ થયા ત્યારે ગાંધર્વ પૂરમાં જાય અઢી મહિને એ ચોથા નગરમાં પ્રવેશ કર્યો આવા સોળ શહેર આવશે રસ્તાના જ ગામ છે જી પછી અઠ્યાવીસ નરક તો આગળના જે ત્યાં દુઃખ ભોગવાની વરી જુદા છે આ રસ્તાના સોળ શહેરની વાત ચાલે છે ચોથું શહેર આવ્યું છે ગાંધર્વપુર છે ત્યાંના રાજાએ પણ એને ખૂબ ફટકાર્યો છે અને એને પણ પોતાનો લાગો લીધો છે ત્યાંથી આગળ કાઢ્યો સ્વામી કહે છે તો પાંચમું પુર આવ્યું એનું નામ છે શૈલાગમપુર એ શૈલાગમપુરમાં જીવ ગયો છે અને ત્યાં કને સજા આખી જુદી ટાઈપની હતી ઈ નગરમાં જાય એટલે ઉપરથી પથરાનો વરસાદ થાય અને આવડા આવડા મોટા પાણા પડ્યા માથેથી અને નિષ્કુળાનંદ સ્વામી કે તેણે ભાંગે છે હાડ મૂંડ હૈયું પામે દુઃખ તે ન જાય કહ્યું માથામાં પાણા વાગે આખા હાડકા બધા તૂટી ગયા અંગો અંગ ભાંગી ભૂકો થાય કરે કોણે કષ્ટમાં સહાય બધા અંગના ભૂકા નીકળી ગયા માથેથી પેલા વચ્ચે થોડાક સમય પહેલા ક્યાંક બરફના ગાંગડા પડ્યા હતા માથેથી નરિયા તૂટી ગયા હતા કંઈક ની મૂંડું તૂટી ગયું હતું પશુ બિચારો મરી ગયા હતા એ તો બરફના ગાંગડા આ તો પથ્થર વરસે આ નગરમાં સ્વામી કહે છે આ વખતે એને ખૂબ કષ્ટ થયું બચાયો એક રસ્તો હતો જો આપ્યું હોય છત્ર ઘર છાય તો થાય દુઃખમાં સાય આ નગર એવું હે કે પાપી જીવ જાય પણ જીવતો હોય ત્યારે કોકને છત્ર દાનમાં આપ્યું હોય કે પછી કોકને ઘર બાંધી દીધું હોય કે એક છાયણા માટે ક્યાંક ઝાડ વાવી દીધું હોય તો થોડીક ત્યાં એને મદદ મળે એમ છે પણ એ કર્યું ક્યાંથી આવો પાપીઓ કોઈ કરતો હોય તો ના પાડે કાંઈ ન દેજો દીધા જેવું નથી ઘણું પડ્યું એ સ્વામી કે કઈ દીધું નહીં દેવા દીધું નહીં એટલે એને ન મળ્યું કઈ ક્યાંક અને આવી સજા થઈ અરે ત્યાંથી દૂર કાઢ્યો છઠ્ઠું પુર આવ્યું ક્રૂરપુર એનું નામ છે ક્રૂરપુરી છઠ્ઠું નગર અને સ્વામી કે એના તો કષ્ટ જે છે જીવને કયા જાય એવા નથી અને એ વખતે ત્યાંના એક રાજા એની પાસે જઈને જીવ ઉભો રહ્યો એટલે રાજા કીધું પાપિયા ભલે આવ્યો કે અમારા અહીં નગરનો એક રિવાજ છે જે આવે ને એક મણ માંસ દેવું પડે અમને કે એક મણ માંસ કે લાવ કાટ તારા શરીરમાંથી જમના દૂતને બેન ઊભા કર્યા આના શરીરમાંથી એક મણ માંસ કાઢો બોલ્યો કે મારામાં નથી એવડું આ બધું પી ગયા કે રસ્તામાં ખાઈ ગયા લોહી પી ગયા મારું બધું કે છે નહીં મણ તો કે ન હતું એ રે થોડાક દીક ને એક મણ દીધા વિને તોને જવા નહીં મળે કે એમ કરીને પકડ્યો જીવનો તેમાં ઓછું ના લીએ લગાર આપ્યા વિના ન જવા નહીં આવે પૂરું એક મણ તારું માંસ લીધા પછી તો અહીંથી બારે જવા મળશે ત્યાં સુધી સજા કર થાશે તો નહીં શ્રાદ્ધ કરી આપ્યું હોય અન્ન ભાવે જમાડ્યા હોય બ્રહ્મન તે પુણ્ય તણા ત્રણ ભાગ કરી આપજે જુજવા લાગ કેડે રહે તે પોતે ખાઈ પછી ચાલે છે ત્યાં થકી ભાઈ આવું કષ્ટ થયું એક મણ માંસ લીધું એનું જમના દૂતોએ અને પછી ત્યાંથી આગળ ચલાવ્યો છે તો ચાલતા ચાલતા આગળ નીકળ્યો તો કૌંચ નામનું પૂર આવ્યું છે સાતમું પૂર આવ્યું છે રસ્તાનું
ત્યાં કને જીવ પહોંચ્યો છે ભક્તજનો બહુ વિસ્તારવાળી કથાઓ છું બહુ નથી આમથી વર્ણન કરતો મુકતો જાઉં છું વચ્ચે વચ્ચે કારણ કે કાલે હરિભક્તો અમુક કહેતા હતા સ્વામી બહુ બોલો રહા તમે પછી કે ઘણું થયારું કેવડું કે વાત થોડું ઓછું કરશું એટલે કાપતો જાઉં લીટ્યું બધું તમને ગમે ને એવું જ બોલતો જાઉં ન ગમે એવું ઘણું બધું આમાં છે કોકને એમ થતું પોતાના મોઢાના શબ્દો બોલે છે પણ આમાં જે છે એ બોલવું પડે છે કાલે માણસ ના લોચા ની બહુ વાતો કરી ને પછી અમુક કમ્પ્લેન કરતા સામે એવું એવું વધારે થતું થોડું કે પણ આમાં લખ્યું સ્વામી આપણે કરવું શું અને ખરેખરું છે એમાં કાંઈ ફેર નહીં પડે શું કરવું શું આ તમે કોઈથી જમદંડ સાંભળ્યો નથી અને પ્રથમ વાર છે એટલે થોડોક ડોજ આકરો થતો હોય અમે સમજી એટલે આજ કોઈને ભારે નહીં પડે હું ટ્રાય કરીશ પણ તોય હવે શાસ્ત્ર લઈને બેઠા એટલે આવશે તો ખરું થોડું થોડું એવું સાંભળતા જાજો પછી ગમે એટલું રાખજો બાકીનું તમે રિફાઈન કરી લેજો અતિ અતિ સે વસમું લાગે જે જે આવ્યા તે ખાવાને માગે એક જ વાત છે જીવ જ્યાં જાય છે ત્યાં બધા જમના દૂતો એની પાસે માંસ ખાવાનું માગે ને લોહી પીવાનું માગે છે અને ભક્તજનો તમે કલ્પના કરજો એને કષ્ટ કેવું થતું હશે આપણે આ શરીરમાંથી આપણે જરા કંઈ કાઢીને દેવું પડે તો કેટલું કષ્ટ થતું હશે આ બધા કષ્ટ છે જીવને અને ખરેખર કષ્ટ આ જીવને ત્યાં રસ્તામાં પડ્યા છે તે તો આપ્યું કોઈ કોઈ વાસે ખાવા દેવાનું એટલું પાસે એવી વિપત્તિ છે વાટે કે નિષ્કુળાનંદ તે માટે સ્વામી એટલે તું કહું રહો કે આવો કષ્ટ છે રસ્તામાં પાપ કરનાર જીવને ભોગવવો પડશે સ્વામી કહે છે સુણો કથા સહુ શુભમતી જીવ નહીં નરને નાર જે જે જેવા કર્તવ્ય કરે તે તે ભોગવે આવે પાર ભોગવ્યા વિના પાર નહીં આવે ભાઈ કમાયા હોય તો વાપરવા જ પડશે છૂટકો નથી સ્વામી કે બે નો ખુલાસો કર્યો નર હોય કે નારી હોય ને હવે ખુલાસો કર્યો આટલી વાર બોઢો બોઢો ડોહો ડોહો એમ જ ઘેઢો ઘેઢો એવા શબ્દો સ્વામી વાપરતા ડોસીનું કોઈ નામ નતા લેતા સ્વામી કે આ ડોસી છૂટે નહીં આમાંથી ડોસીનું ઈજ થવાનું ડોહાનું ઈજ થવાનું પાપ કરે એ બધા એને માટે હરખી સજા છે અહીંયા કને પછી જમના દૂધ એમ નહીં માને કે આ બાઈએ ત્યાં થોડું ઓછું મારી એકને બાઈ ભાઈનું કાંઈ નથી હરખી હરખું મારશે ત્યાં કને અને હરખી હરખી સજા થવાની ચોખ્ખોટ કરે છે સ્વામી આગળ ચાલતા સ્વામી કહે છે આઠમું નગર આવ્યું એનું નામ છે વિચિત્ર નગર આ રસ્તાના ગામ છે બધો વિચિત્ર નામનું પૂર છે અહીંયા તો સ્વામી કે વિચિત્ર પૂર જેવું નામ એવું ત્યાં કનોનું કામ છે ત્યાં કને જાત જાતના પ્રશ્ન પૂછે વિચિત્ર વિચિત્ર જમના દૂધ ત્યાં બેઠા હોય ને બધા પૂછે શું પૂછે ખબર હે ઓલ્યાને કે અહીંયા આવ કે મનુષ્ય દેહ પામી હરામી તુને નર ફટકાર ધિકાર છે તને કે માણસ થયો અને તું અહીંયા કેમ આવ્યો કે માણસ થયો ને અહીંયા કેમ આવ્યો તું કે માણસનો દેહ મળ્યો તો તને અને તું ઉધ કર્મ કરીને અહીંયા આવ્યો તને ધિકાર છે કે ભગવાન ભજી શકાય એવા હતા તારાથી ને તે કેમ ભજ્યા નહીં કે બોલ બોલ કે એમ બોલાવે એની પાસે આવું ઘણું બધું પૂછે છે અને ઘણું બધું પૂછ્યું છે એની નોંધ સંતો પણ કીર્તનમાં લીધી છે કે તું ડાયો ઘણો હતો દુનિયામાં પણ કરવાનું હતું તે કર્યું નહીં સારા શબ્દો છે સંતોને ગાઈએ કા કીર્તન દુનિયામાં ડાયો પાસે બુદ્ધિ ગણી છે ભક્તજનો એને ડાપ
પણ કરતા આવે મહારાજે વચનામૃતમાં કીધું મોટા મોટાની ખોટ કાઢે મોટા મોટાની ખોટ કાઢે એમ કે તમે મોટા કેવા હોરા પણ આટલી ખબર તમને નથી મોટા મોટા ખોટ કાઢી શકે એટલી બુદ્ધિ છે પણ અહીંયા કને દેવાન સ્વામી કહે છે ઘણી જગ્યાએ તે બુદ્ધિ વાપરી પણ તારા મોક્ષની કાંઈ તે વિચારણા કરી નહીં તારણ ભગવાન વિચાર્યા અને ચડ્યો ઠાલે ભામે ભામે ચડ્યો એટલે ખબર છે ને કોટે ધંધે ચડી ગયો કરવાનું તું નથી કે બીજામાં લાગી ગયો છે આગળ સ્વામી કહે છે મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો ખોટો જાણી ગયો મનુષ્ય દેહ મળ્યો જીવને ગામને ઓટે બેવાની જેટલી મજા આવે એટલી મંદિરે નહીં આવતી હોય તમારી વાત નથી પણ તમે જોજો કે ટેસ્ટ જોજો ઓટાનો ટેસ્ટ આખો જુદો હોય મજા બહુ આવે જીવને પણ દેવાન સ્વામી કે અકલ વિનાના તારા દિવસો બધા એડે હાલ્યા જાય છે ભગવાન ભજવાના છે અહીં તું ટાઈમ ન બગાડ તન કેતો જો વિખનો પાણી કોઈને મળ્યું નથી મળ્યું એમ કોઈને એમ દ્રોહ થઈ રહ્યો કે હવે આ
ફટકારો આવી ગયો એમ હવે મર્યા સુધી તાણે નથી મળતું કઈ આગળ છેલ્લી કડી સ્વામી સંસ્કારી છે આગળ લઈ ગયા અને આગળ નવમો નગર આવ્યું એ નગર નું નામ છે બહવા પદપુર આવું નગર છે અને ત્યાં કને ઈ નગર ની બહાર એક નદી વહે છે અને નદી નું નામ છે વૈતરણી નદી એને કાંઠે ઉભો રાખ્યો અને જોવરાવ્યું સ્વામીજી નદીમાં કઈ નર્મદા નદીમાં વે એવું પાણી નહોતું વહેતું એમાં તો પરુ અને પાચ એની નદી છે સો જોજન લાંબી નદી છે સો જોજન લાંબી એટલે 1200 કિલોમીટર થાય જમના ડૂતે કીધું આ તારે પાર કરવાની છે કાંઠે ઉભો રાખીને કીધું અને મેં મોટા મોટા માછલાઓ જીવ જંતુ અનેક પડ્યા કાંઠે ઉભો તો ત્યાં ધરતી તપતી હતી ધગ ધગ પગમાં ફોલા પડી આવે માથે સૂરજ તપે એટલું ઓછું હતું ત્યાં તો માથેથી લોઢાની ચાંચ વાળા પક્ષીઓ આવ્યા અને મંડે માથામાં ઠોલા ભરાવા રાડા રાડ કરીને આડોરો ભાગવા પાછું ટાઢું એમાં એ પરુ અને પાચ એટલું ઠંડુ શરીર ધ્રુજે ડૂબી જાય વરી મારો બારે માથું કાઢે તો માથે ઓલા પક્ષી લોઢાની ચાંચ વાર આવીને લોંદવા માથામાંથી ખેંચી લે આવી કષણીમાંથી વૈતરણી નદીમાંથી પાપી જીવને જમના ડૂતો બારે કાઢ્યો છે સહી દુઃખ ચાલે સાત માસ ત્યારે આવે દુઃખદ પુરપાસ સાત સાત મહિના આમને દુઃખમાં કાઢ્યા સાત મહિના પૂરા થયા ત્યાં બીજું એક દસમા નંબરનું નગર આવ્યું એનું નામ છે દુઃખદપુર ત્યાં ગયો છે જીવ તેનું દુઃખ જાય નહીં કહ્યું તે તો સર્વે એ પ્રાણીએ સહ્યું મોટા મોટા વાઘ વરુ વ્યાળ તે તો લાવ્યા ત્યાં તત્કાળ એ દુઃખદપુરના જે જમદૂતો હતા બધા ઓલો આવ્યો એટલે તત્કાળ મોટા મોટા વાઘ ને ચિત્રા બાંધી રાખ્યા હતા વાડામાં કર્યા છૂટા અને બધા ભૂખ્યા વાઘ ને ચિત્રા બધી આની વાય પડ્યા ને તોડી ખાતો આને તમારી વાય કોઈ વાઘ પડ્યો હોય કોઈ ખાલી વાય પડે ને તો પાણી છૂટાડી દે આ તો તોડ્યો આ જીવને પરેશાન કર્યો ચારે બાજુથી વાઘ અને સ્વામી કે છે વરુ બધા પડ્યા છે અને આ જીવને ચારે બાજુથી એને આટીમાં લીધો છે જમના દૂતોને કોઈને દયા નથી વાઘ વરુ એને ફાડી ખાધો છે જીવથી દુઃખ ખમાતું નથી
પાપ કરતી વખતે પાછું ફરીને જોયું નતું અને આ ઓચિંતાનું આવડું એને કષ્ટ આવી પડ્યું છે. બહુ પોકાર કરે છે તારે જમના દૂત એમ કહે છે મૂરખ, પાપ કરતા પાછું નવ જોયું, ખોટા સુખમાં જીવતર ખોયું. તે તારું આખું જીવન ખોટા માટે તે ખોઈ નાખ્યું છે. હવે સુખની લાલચ ત્યાગી, કર્યા કર્મ ભોગવવા ભાગી. હવે સુખની આશા રખાય? એકે સુખની આશા રાખ્યા વિના અભાગ્યા તારા જે કર્મ છે એ ભોગવ્યા રાખ બસ. એમ દુઃખ દઈ જો અપાર, પછી કાઢે છે પૂરથી બહાર, ત્યાંથી નાન કરંદ પૂર આવે તે તો આઠ માસ વીતે આવે. અગિયારમું નગર આવ્યું, એનું નામ છે નાન કરંદ. ત્યાં કને સ્વામી કહે છે જીવને કષ્ટ આપવાના છે. ત્યાં કને કેવું કષ્ટ આપ્યું? જાત જાતનું. જમના દૂતો બધા ભૂખ્યા હતા. આ જીવના શરીરને કાપી કાપી અને તેલમાં તાળતા આવે ને ખાતા આવે, આવું કર્યું છે. કાપે તન તળી તળી ખાય, વળી મુખે કહે છે વાહે વાહે વાહ વાહ બહુ જ. આવું માંસ કોઈનું ન દીઠું, જમ કે છે લાગે છે જો મીઠું. માંસ પાપીનું ક્યાંથી મળે, એમાં વખાણ જમ સગડા કરે. બધા ખાય તળતા આવે, ભુજિયા તળો ને તમે એમ, અને પાછા ખુશ થતા આવે વાહ વાહ કે આવા પાપીનું માંસ ક્યાંથી મળે. આમ કરી કરી જીવને ખૂબ પરેશાન કર્યો છે. એમ જીવને દુઃખ દીએ છે, લાગ લોહી માંસનો લીએ છે. નાના પ્રકારના દંડ દઈ જમ કિંકર ચાલે છે લઈ, તેનો તેજ માર્ગ કહેવાય સુકૃતિ ને સુખરૂપ થાય. અહીં સુધી લઈ ગયા. હવે આ રસ્તો જે છે એ પાપી માટે જ આટલો દુઃખદ છે, બાકી જે સારા કર્મ કર્યા હોય એને આ જ રસ્તેથી જાય તો સુખ મળે છે. કારણ કે ભગવાનનો ભગત ન હોય પણ જે પુણ્યશાળી હોય એને એકવાર આ રસ્તેથી ધર્મરાજાને દરવાજે જવું પડે, પછી ત્યાંથી સ્વર્ગમાં મૂકે, એ જ રસ્તો છે. પણ એના માટે સુખ હતો એને કાંઈ ન હોય, પાપીને જ દુઃખરૂપ થાય છે આ રસ્તો. અને જે સારો જીવાત્મા એને આ રસ્તો દુઃખરૂપ નથી થતો. એમ જમપુરીની વાટ જાણો, કઈ છે પુરાણે તે પ્રમાણો, પછી નવ માસે નિર્ધાર પહોંચે સુતપ્ત શહેર મોજા. મહિના પછી મહિના આલ્યા જરા, એક એક નગરમાં મહિનો મહિનો રહેવાનું થાય. સ્વામી કહે છે નવ મહિને સુતપ્ત નામના નગરમાં પહોંચ્યો અને ત્યાં કને સજા કેવી થઈ? સુતપ્તમાં તપાવીને લોઢું, બાળે છે હાથ પગ અંગ મોઢું. ત્યાં જીવ જાય એટલે લોઢું તપાવી રાખ્યું લાલ ચોળ કરીને, જાય એટલે એમાં હાથ અડાડ આવે, જેવા હાથ અડાડે એટલે બડબડ કરતા એમને હાથ બળી જાય બધા. પછી મોઢું અડાડ આવે, પગ અડાડ આવે, અને આવી રીતે જીવના અંગ બધા જમના દૂતો ત્યાં કને બાળે છે. છત્ર વસ્ત્ર જોડા પાણી ઠામ, પંખા ચંદન ઘર વિશ્રામ, ચંદ્રવાદી આપે જો દાન, તેને સુખ પામે એ નિદાન. આ સુતપ્ત નગરમાં આવડા દુઃખમાંથી એને સહાયતા તો મળે જો એને ક્યારેક છત્રનું દાન કર્યું હોય, વસ્ત્રનું દાન કર્યું હોય, કોઈને જોડા આપ્યા હોય પહેરવા માટે, પાણી કોઈકને પાયું હોય, પંખા કે ચંદ્રવાનું દાન કર્યું હોય, તો અહીંયા કને એનું બધું પુણ્ય એને મળે છે. સમજ્યા ને? આ જગતમાં બધા માણસો દાન પુણ્ય કરે છે ને, એ કઈ આવો ગાંડા નથી, એના પૈસા વધી નથી પડ્યા, પણ આવી બધી એને આવું બધું જ્ઞાન છે એને કે દાન પુણ્ય જે કરેલું છે એ આગળ ક્યાંક કામમાં જરૂર આવે છે. એટલા માટે વિશેષપણે દાન પુણ્યનો મહિમા શાસ્ત્રમાં બતાવ્યો છે. સ્વામી કહે છે આવી રીતે જીવ પોતે કાંઈ કરેલું નહીં એટલે સુતપ્ત નગરમાં એને ખૂબ કષ્ટ વેઠ્યું છે. દઈ દુઃખ કાઢ્યો પૂર બાર, માથે પડે છે મુદગર માર, ત્યાંથી દસમે માસે જરૂર આવે છે પ્રાણી રૌદ્રપુર. દસ માસ થયા એટલે રૌદ્ર નામનું પુર હતું ત્યાં જીવ પહોંચ્યો. બહુ કષ્ટ આપ્યું છે ત્યાં પણ. એક એક નગરના દુઃખનું વર્ણન બહુ જ ભયંકર છે. સેવ્યા હોય ખોટા ગુરુ જેવા, જમરૂપ ધરી આવે એવા.
હવે રૌદ્ર રૂપ એવું છે એ નગર જે છે કે ત્યાં કને જો ખોટા ગુરુ નું સેવન કર્યું તો ખોટા ગુરુ જમપુરમ ગયા અને એનો એકને ભેટો થાય આ નગર મળે એને મરવું ફરી તો દેખે દૂર થી આવતા એને જીવ જોઈ રાજી થાય તેને જમદૂત ને કહે છે પ્રાણી આવ્યા વારે મારા ગુરુ જો ને ભેડી છે ભેખ ની ઝુંડી કરશે તમારી ગતિ જો ભૂંડી ઓલા બહુ મારતા હતા ને ત્યાં તો આમે ગુરુ દેખાણા તો જીવ બળ માં આવી ગયો ઓલા પીટિયા ઉભા રહો કે હવે મારો ગુરુ આવે જો ઉરા કે હવે તમારી વાત હે કે હમણાં તમારી ખેર બોલાવી દેશે કે આટલા દી હું એકલો હતો હવે મારો ગુરુ આવે રહો જો લાલ લુગડા વાળા કે ભેગા થોડાક બીજા છે કે એમ મનમાં આનંદ આણી અતિ પ્રફુલ્લિત થયા પ્રાણી બહુ રાજી થઈ ગયો ને ટેકામાં આવી ગયો કે જાણે હમણાં મુકાવશે મુને ત્યાં તો આવી ખાય છે વપુને એમ કે હમણાં ગુરુ આવીને મુકાવશે ત્યાં તો ગુરુ આવીને સીધા શરીરમાં ડાચા ભરાવા માંડ્યા આ ચેલાને તેને દુખે દુખી જીવ થાય કહે છે અરર અરર ભરમાણો હું ભેખ માય અરે આ તો મને એમ કે ગુરુ સહાય કરવા આવતા હતા આ ભૂખ્યા કે અને જમનું રૂપ લઈને આવ્યા ને મને ખાધો હતો કે તારે જમ ગુરુ કહે છે પ્રાણી અસદ ગુરુ ની એંધાણી ન જાણી તારે ઓલ્યા કે તમે મારો ગુરુ થાવ થી મને કેમ ડાચા ભરાવો છો તો કે અકલ વિના ના તને ખબર નથી અમે ગુરુ ખોટા હતા ઈ કે તને ભાન નતું આચા ગુરુ કેને કહેવાય ને ખોટા ગુરુ કોને કહેવાય કે આખા વિશ્વના રાખ્યા તા અમે ફેલ વળી વેભિચારી ને વટલેલ આખી દુનિયાના ફેલ અમારામાં હતા અને તોય તું અમારા ચરણ ચાટતો હતો કે અકલ વિના નો તું હતો કે એમ આમે નડ્યા લેવો બિચારાને અને અમે વેભિચારી હતા કે હતા સાધુ પણ અમે વેભિચારી હતા આખી દુનિયાને અમે ફેલ રાખ્યા હતા કરતા ખોટા પ્રભુનો આકાર નિંદતા ધર્મ નિમ સદાચાર અમે હતા કેવા કે હવે તને ખોલું કહી દઈ કે તે દે તો તું અમારો ચેલો હતો એટલે કહેવાય નહીં ને કે પણ હવે તો અમે આવી ફસણે લાજ બોલી હાચું કે ભગવાનના આકારનો અમે ખંડન કરતા ધર્મ નિયમની અમે નિંદા કરતા હતા એવા પ્રસિદ્ધ એંધાણ તેની પડી તુને ઓળખાણ આવા પાધરા ચિન્હ અમે ખોટા એને દેખાતા હતા તોય તું ઓળખ્યો નહીં અમને અને અમને પકડી રાખ્યા હતા એટલે અમે અહીંયા તો જમડું થયા કે ખોયો જન્મ તે ખોટાને સંગે એમ કઈ ચલાવે છે મગે એમ વિતે માસ અગિયાર આવે પ્રયો વૃષણ મોજાર એમ કરતા કરતા ત્યાંથી પણ જીવને આગળ કાઢ્યો અને ચૌદમું નગર આવ્યું હવે ખાલી ત્રણ બાકી રહ્યો સોળ છે નગર વચ્ચે આ ચૌદમું નગર આવ્યું અને ત્યાં કને અગિયારમે માસે જીવ પહોંચ્યો છે અને જ્યાં એ જીવ આવ્યો તો જમ તો રાજી રાજી થઈ ગયો એવા ખુશ થઈ ગયા ને અને ઓલાને હામે ગયા ને સ્વાગત કર્યું અને કેવું સ્વાગત કર્યું બોલે છે ભલે આવ્યો તું કે ભલે આવ્યો તું ભાગવા ભૂખ ભલે આવ્યો તું ભાગવા ભૂખ તુને જોઈ તણ ભરે છે મુખ તુને જોઈ તણ ભરે છે મુખ જાણો હમણા જાય તુને જાવી પાણ ખાતો તુને નવરા નવરા Yeah.
ખાજો એટલે પછી ટાઢા પાણીથી નવરાડો, એકદમ ઠંડુ પાણી. અહીંયા તેવું ક્યાંય નહીં હોય ઠંડુ, એટલું ઠંડુ. હિમાલયમાં જાઓ અને પુલાશ્રમ ઓલી ખબર 108 ધારાઓ છે, એમાં નાયાઓ કીધી અડી ન ગાય એવું ટાઢું પાણી એનાથી જીવને નવરાડો. નવરાવી ચોખ્ખો કરી અને પછી એને દંડ દેવાની શરૂઆત કરી, એટલે બહુ ધ્રુજ્યો. નિષ્કુળાન સ્વામી કે આ જગ્યાએ મદદ મળે એમ હતી, જો એને કોઈકને કામડી દાનમાં દીધી હોય તો અહીંયા કને એને મદદ થાય. સમજાને, ઘણા હરિભક્તો આ સંતોના ગોદડા હોય ને એ કરાવી દે કે આ સંતો માટે ગોદડા કરાવી દે, આ બ્રાહ્મણોને કંઈક આપે, આવું કંઈક દાન પૂન કરતા હોય તો નિષ્કુળાન સ્વામી એ ત્યાં કને મળે છે. આગળ ચલાવ્યો જીવને. તમે કોણ? કે જોયા એવા લાગે નથી બધાને થોબડા? તો કે ઈ જ છે તારા કાકા ને મામા, ઈ તને ઊંધે રસ્તે ચડાવ્યો તું એમ બધા આયા કે. અરે પીટિયા કોને ગુરુ મળ્યા ઈ એવા નીકળે ને તમે ઈ જ? તો ઈ જઈ બધા કે તે ગોત્યા જેવા હતા. આરે તારા કાકા ને મામા કે અવળે માર્ગે ચલાવ્યો તું ને, તે તો ખાવા સારું આ સૌને કે. તોને ઊંધે માર્ગે એટલે ચડાવ્યો તો કે બિચારા જમના દૂધ ભૂખે મરતા હોય એને કઈ ખાવા જોઈને કે, એટલે તને ઊંધે રસ્તે ચડાવ્યો તો કે. આમ કીધું બધા કાકા મામાએ. અને કુસંગી કાકા મામા એ આવા જોયો, ધ્યાન રાખવાનું, હું તે રસ્તે ચલાવે છે, હવે રસ્તા ન દે. આપ્ય ખાવા જવા દઈએ જાણ એમ કહે છે સૌ જમરાણ. પછી કે બીજી બધી વાતો મૂક, ખાવા દે બસ ભૂખ્યા છે, કે હવારના રાહ જોઈ રહ્યા કે હમણાં આવશે હમણાં આવશે, મોડું કરી નાખ્યું ત્યાં આવવા માંગે, હવે ખાવા જોઈ બસ કે. પછી અંગે ચોળી મરચું મરી મીઠું ભૂસી ખાય ખાતે કરી. પછી ઓલે ખાવા માંડે ઓલો કે આ મોરો લાગશે, મીઠું મીઠું ચોપડો કે જરાક કે. પછી મીઠું ને મરચું ચોપડી અને પછી આ કાકા મામાએ આ જીવનું શરીર ખાધું. તમને કઈ થતું નથી ને આમાં? લખી બોલતો જાય, હવે દૂર નહીં મૂકું. આમ કર્યો પરેશાન હો જીવને, મીઠું મરચું ચોડીને ખાધું. એનું નામ સીતાઢ્ય નગર, વ્યાપે સીત ધ્રુજે થરથર. આવી સજા થઈ નગરનું નામ શું? સીતાઢ્ય નગર આ નગરનું નામ છે. અને ત્યાં આવી રીતે જીવને સજા થઈ. સ્વામી કે છે એનું એક તો શરીર બહુ ધ્રુજે છે, અહીંયા કને ઠંડી બહુ છે નગરમાં. ગોદડા ગાડલા સજ્જા સૈયા સોય, ઓછાડ ઓસિકા આપ્યા હોય
તેણે સુખ પામે પ્રાણી માટે દાન દેવું એવું જાણી નિષ્કુળાન સ્વામી કે ગાઢનો ગોધડા કે ઓછાડ કે દીધા હોય ને ઓસિકા કે તો અહીંયા કને થોડીક મદદ મળે ટાઢ ઓછી પડે સ્વામી કેટલા માટે દેવું કે થોડુંક હોય તો કંઈક એમ નિષ્કુળાન સ્વામી મારી ભલામણ કરતા જયારે સમજ્યા ને કે થોડુંક દેવું કે તો કે આપણો એ વારો નહીં ચડે પણ કોકને કામ આવે ને આપણો કોઈ આડાવરો થયો એને પણ સ્વામી કે દેવું તે જો ના આપ્યું હોય નિજ હાથે ત્યારે સંભારે છે સંગા સાથે જમના ડૂતે એને કીધું તે કે ગાદડા ગોડલા ઓસિકા કઈ દાન કરી હે તો કે નથી થયું ભાઈ મારા હાથે તો કે તાર હગાવાલા ને અંબાર કે એને તું મર્યા પછી કઈક દીધું હોય તો ઈ તપાસ્યું તો એને કઈ નતું દીધું પાછલા કઈ થોડા દેતા હશે એ તો કોક હોય એવા સારા કે પાછળથી કઈ કરે બાકી હાથે કરતા જાય સારું પાછળના દેમો કે ખોટા વાપરો હવે હાલ્યા ગયા એની પાછળ શું ખર્ચા કરવાના હોય એમ કેસે ઈ તો ગયા કેસે એવું અંબાર્યું જીવે તોય કઈ પાછળથી એનું ખાતામાં જમા દેખાણું નહીં ત્યાંથી જમદૂત દઈ માર અને ચલાવે છે પ્રાણીને અપાર બહુ દુખે વિતે માસ બાર આવે બહુ ભીતી પૂર તેવાર બાર મહિના થયા આમ ત્યાં બહુ ભીતી નામનું 16મું નગર આવ્યું અને છેલ્લું નગર છે હવે ત્યાં જમના દંડ ને જોઈ ભય પામી પ્રાણી દીએ રોઈ કહે છે આ રાતા ઝાડ છે સાના નથી કેસુ કેસર ચંપાના ઈ નગર માં હજી આમ થોડોક દૂર હતું ને તો ઊંચા ઊંચા ઝાડવા દેખાતા હતા લાલ લાલ ગોટા ઉડતા હતા એટલે આ જીવ કે આ બધા સેના ઝાડવા કેસુડા ને ઝાડવા કે સેના કે આ ઊંડા ઊંડા આકાશ સુધી અડે રહેવા ઝાડવા સેના છે તેને જમકી કિંકર એમ કહે છે નથી ઝાડે લોહી ઉડે છે કે એટલે ક્યાં ઝાડ નથી તો ઉડેરું હતી માથે કઈક પાંદડા હોય એવું લાગે તો કે પાંદડા નથી લોહી ઉડેરું કે અવડું બધું તો કે હા કેમ તો કે તું જેવાનો કરે છે તપાસ મારે લોહી ઉડે છે આકાશ તારા જેવા બીજા પેલા વેલા પહોંચી ગયા ને એનો તપાસ થયારો કે અને માર પડે એટલે એનું લોહી ધોકા મારે ને ત્યારે માથે ઉડેરું કે અને આમ જ્યાં વાત કરે ત્યાં તો આ થરથરી ગયો ગરરર કે મને અહીં ગાલશો તો કે હા કે તોને એ જ જવાનું હે કે અને બીજાનું તારું ઈ તારું થવાનું હે કે તે સાંભળી જીવ ફડફડે અરે તે સાંભળી જીવ ફડકે છે કંપે કાજળ છાતી થડકે છે આખો ધ્રુજી ગયો અને છાતીમાં કંપારી બેસી ગયા આહા અને ભક્તજનો કોકને કોઈક મારતો અને આપણે બાજુમાં ઊભા હોય ને તે આપણે ઊભું ન રહેવાય ત્યાં ડર લાગી જાય ધોકો ઓના માથમ મારે પણ આપણે વાગ્યું એવું લાગે એવો ભય લાગ્યો જીવને આ જોયું ને ત્યાં તો એવા પ્રેતના પ્રાર સાંભળી તેવા માને છે પોતાને વળી અને કહે છે ક્યાં જાઉં કેમ કરું આ મારાથી હું કેમ ઉગરું હવે ક્યાં જાઉં ક્યાં કે આ માર મને પડશે ઉગરું કેમ હવે ન કર્યું દાન પુણ્ય સંત સેવા સેવ્યા તે જમ કિંકર જેવા પછી જાદ આવ્યું હરરર મેં કોઈ સાધુની સેવા ન કરી અને મેં સેવ્યા તો જમના દૂધ જેવા ને મેં સેવ્યા કે અહીંયા અમે મળે આગલે નગરે કે અને આચા સાધુ મેં કોઈ સેવ્યા નહીં અને એટલે કરીને મને આ બધું દુઃખ આવ્યું છે મને મદદ કોણ કરશે એમ અને ભક્તજનો જીવનમાં સાચા સંતનું સેવન કરજો ખોટાનું સેવશો ને તો એમાંથી ખોટું જ ફળ મળવાનું છે એ તો શાસ્ત્રમાં પાને પાને બધી જગ્યાએ ભર્યું છે સાચું ખોટું ઓળખવું એ આપણા હાથની વાત છે જેવાને સેવે એવું ફળ મળે આપણા સંતો ઘણી વખત વાત કરેલી ડોસી ભાગવતના કથામાં ગયા છે ડોસીમાં ઘેઢા પછી કથાકારે કીધું હશે કે જો સંતની સેવા કરે ને જમાડે તો એના માટે સ્વર્ગના વિમાન આવે કે એક વાત થઈ હશે થોડી કે સ્વર્ગના વિમાન આવે ઘેઢા ડોસી કોઈ દી ન ગાડામાં બેઠા નતા એવા હતા પછી એમ થયું કે વિમાનમાં બેવા મળે તો ઘેઢે ઘેટ પણ બે લેવું જોઈએ કે અને આ પુરાણીએ કહેતા હતા એટલે ઘરે જઈને વિચાર કર કોક સાધુને જમાડો હતો ખરા કે એટલે પછી એ દીનો રોટલો હતો ને રાખી દીધો અને ખાટી ચાનો વાટકો ભરીને રાખી દીધો સાધુ આવે એટલે જમાડો આ ભણવી જંગલમાં સાધુ મળે ક્યાંથી બે ત્રણ દી નીકળી ગયા ત્રીજે દી એક ભીલડો ક્યાંકથી ભગવાન લુગડો મળી ગયા હશે આંગણો વીટીને હાલ્યો જતો હતો ડોસીમાં દૂરથી દેખી ગયા ત્યાં તો હટ કાઢી એ મહાત્માજી ઉભારો કે તંડીથી ગોતું રહી કે ઘરે લઈ જવાય કે કેમ તો જમાડવા તમને ઓલે ભૂખ્યો હતો સવારનો ભટકતો હતો જંગલમાં હવાલા મારવા
ગાલો આલો કે ખાવા મળતું હતું ખાઈ લઈ કે ડોસીમાં તેડિયા ઘરે ને અંદર ઓરડામાં બેસાડે રોટલો દીધો થાળીમાં ને ખાટો ઓલો છા નો વાટકો ભર્યો તો દીધો રોટલો નું બટકું મોઢામાં મૂક્યું પણ ઓલો છા નો જ્યાં ઘૂંટડો પીધો તો વાળ ઉભા થઈ ગયા માથા નો બધો અને ત્યાં તો ડોસી હટકાટ દેખીને બારે આંગણામાં ગઈ અને આકાશમાં જુએ આમ આમામ જુએ આમામ જુએ ચારે બાજુ ઓલો બાવો કે ડોસી શું જુએ તો કે મહાત્માજી વિમાન જોઉં છું સ્વર્ગ ના વિમાન કઈ બાજુ થી આવે જોઉં છું કે ઓલો બાવો કે મુંડી એ આકાશમાં વિમાન ન જો મારણ તારા બે નો પાપ ભેગા થશે તો આકાશ નથી વિમાન નહીં તો પાણા પડશે કે પાણા હું કઈ હાથો સાધુ નથી કે મારા બગલમાં જો બે હાલા મરેલા પડે કે અને તારો ભાવે હાચો નથી હું સાધુ હાચો નથી તું આ ત્રણ દિન નો રોટલો દીધો ખાટી છા ત્રણ દિન આમ સ્વર્ગ ને વિમાન ગપે ભેગી થાય અંદર પૈયા આવ કે એ તો પાણા પડશે માથે થી કે એટલે આ જીવ મનમાં વિચારે છે મેં ખોટા સાધુ સેવ્યા હવે મારે કરવું શું એ તો જમ કિંકર જેવા નીકળ્યા કે હવે કોણ બચાવશે મને આ માર માંથી એમ બહુ પસ્તાણો છે જીવ બિચારો કર્યું મોટા કસાઈ નું કામ મોકલ્યો મુને જમને ધામ ગુરુ જે મળ્યા તેને તો કસાઈ નું કામ કર્યું ને મને આ જમને ઘરે મૂકી દીધો એમ સૌ ચે પ્રાણી સુણો સૌ કહે નિષ્કુળાનંદ શું કહું સ્વામી કે કેટલું કહું હવે તો મને એમ થાય કે ઘણું કહેવાય જાય સ્વામી કે કેટલું કહું આ 1600 નગર ની સજા આ જીવ જમપુરીના માર્ગમાં ખાલી ભોગ્યું આવ્યો છે 12 મહિના કાઢે આમ લો આ મારમાં 12 મિનિટ કાઢ્યું હતું નીકળે એમ નથી એમાં 12 મહિના જમના હાથે આ જીવને કાઢવા પડ્યા કારણ એક જ કે પાપ કર્યા હતા ઉધન કર્મ કર્યા આગળ સ્વામી હવે 11મા કડવામાં પ્રવેશ કરે છે અને જીવની જે આગળ થયેલી સજાઓનું વર્ણન સ્વામી બહુ સરસ કરે છે હજી પણ સંકટ કયા સોડે શેર ના સંગ છેપે કરી મે દરવાજે જઈને ઉભો રાખી દીધો જીવ શોભા સંયમીની શેર ની વળી અતિ ઘણું છે એનું તેજ પાપી પ્રાણીને દેખતા થાય દુખરૂ હવે જમપુરી કેવી છે એની વાત આવે છે શરૂ થાય છે એની પેલી શોભા કે છે
અક્ષરધામનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે એમ ને એમ પાપ કરનાર જીવને માટે નરક છે તો એ નરક કેવું છે જમપુરી કેવી છે એનું વર્ણન સ્વામી લખે છે પુણ્યવાન હોય કોઈ પ્રાણી દેખે સંયમીની શોભા ખાણી તે પૂરતાનું પરિમાણ કહું સુણજો સૌ સુજાણ સત જોજન લંબાઈ લઈએ પૌડી પણ સો જોજન કહીએ કિલો કનકનો ત્યાં રાજે શોભે ચાર સુંદર દરવાજે કેવડી મોટી છે આ જમપુરી સો જોજન એની લંબાઈ છે અને સો જોજન એની પહોળાઈ છે આટલું એનું માપ કીધું છે જમપુરી વળી સ્વામી કહે છે એની ચારે બાજુ બાઉન્ડ્રી જે છે કોર્ડન એ સોનાની દિવાલ છે ચારે બાજુ એટલું વળી સારું છે સોનાની દિવાલો ક્યાંય ન જોવી હોય તો ત્યાં જોવા મળશે એ ત્યાં છે ચારે બાજુ સોનાની દિવાલ અને ચાર દરવાજા છે એના એમાં એક દરવાજો સોનાનો છે બીજો દરવાજો ચાંદીનો છે ત્રીજો દરવાજો તાંબાનો છે અને ચોથો દરવાજો લોઢાનો છે પાપીને આ દરવાજેથી જવા મળે ચોથો કીધો ત્યાંથી અહીંથી જીવને લઈ જાય છે સ્વામી કહે છે એમાં ઉત્તર બાજુનો જે સોનાનો દરવાજો છે એ બહુ સારો છે અને ત્યાં કને શોભાય પણ સારી છે રાજદ્વાર ચૌટા શેરી બહુ એકને શોભાડેલું છે પુષ્પના ઝાડ ત્યાં વાવેલા છે પક્ષીઓ ત્યાં કને બેસીને કલરવ કરે છે ધજા અને પતાકા ત્યાં લટકાવેલા છે એ રાજદ્વારના જે દરવાજાઓ છે બધા સ્ફટિક મણીના છે અને દરવાજે દરવાજે તોરણ બાંધ્યા છે વળી ત્યાં કને બ્રહ્માના 12 પુત્રો જે શ્રવણ દેવતાઓ ત્યાં બેઠા છે અને આ દરવાજે પુણ્યશાળી જીવો એને જવા મળે છે બાકીનાને આ દરવાજેથી જવા નથી મળતું કારણ કે ધર્મરાજાને જ્યારે મળવા જવું હોય એકવાર એન્ટ્રી કરવી પડે સ્વર્ગમાં જનારાને પણ તો એ આ સોનાના દરવાજેથી જાય હવે કહું અધર્મીની રીત ઓલી ધર્મીની હતી હવે અધર્મી જે છે એ કઈ દરવાજેથી જાય ને કેમ જાય એની રીત કહું હવે કહું અધર્મીની રીત દેખે પુરીમાં ભયભીત એને લઈ આવે લોહદ્વાર મારે કરે કાયર પોકાર એને લોઢાને દરવાજે લઈ આવે બહુ મારે એટલે પોકાર કરે છે એ લોઢાનો દરવાજો છે એમાં પ્રવેશ કરતા પહેલા શું કષ્ટ આવે છે તો સ્વામી કહે છે ભર્યો લોહ ગોખરુએ માર્ગ તે ઉપર મંડા આવે પગ હવે લોઢાને દરવાજે આમ જાય એમાં એના પહેલા એમ સરસ મજાનો રસ્તો છે રસ્તો આખો લોઢાના ગોખરથી ભર્યો છે ગોખરમાં ખબર પડે નથી પડતી શેર વાળાને જરાક ઓછી સમજણ પડશે વાડી વાળાને ખબર હોય કાંટો આવે ગોખર નામનો બે કાંટા હોય એકમાં હોય એટલો જરાક જેટલો ગણે પણ જો પગમાં આવે તો રાડ કાઢ નાખે મા યાદ કરાવી દે એ તો આ ભૂકો નીકળી જાય પણ આ જે કાંટા છે ગોખર ની તો લોઢા ના પાછા લોઢા ના ગોખર અને એમ લાગડ પાથરેલા એના માટે હલાવવાનું પગમાં જોડા પહેરીને નહીં હો હાલી જોજો તો ઘરે થોડા ગોખર પાથરી આમ વાડીમાંથી વીણીને પછી મારે હાલજો શું થાય લોઢાના નહીં પણ આ ચાલુ થાય સ્વામી કે આ રીતે થવાનું હવે પ્રવેશ થાય છે અહીંથી એ દરવાજામાં પહેવાનું છે ત્યારે સૌ પ્રથમ એ પાથરેલા લોઢાના ગોખર ઉપરથી હાલવાનું પછી શું મોટા શ્વાન સર્પ સિંહ ઘણા મળે સામા એવા બિયા હમણાં પછી હવે આ બિચારો આવ્યો હતો એના સ્વાગત માટે કોઈક જોઈને દરવાજે સ્વાગત માટે તો સ્વાગત માટે ત્યાં કને મોટા મોટા શ્વાન રાખ્યા શ્વાન એટલે કૂતરા અને સર્પ અને સિંહ આ ત્રણ જણા એને સ્વાગત કરવા માટે આવે પેલો અંદર જાય એટલે આવડી બધી કમાણી કરીને આવ્યો છે તો એનું સ્વાગત પણ વ્યવસ્થિત થવું જોઈએ એટલે આ એના માટે બધી વ્યવસ્થા છે ગીત ગર્જવર કવા ચીલ ચાર કરે ઉલુ શબ્દ ભયંકર પછી કોક આવે તો એના માટે સ્વાગત માટે સારા શબ્દો પણ હોવા જોઈએ ને એટલે શબ્દ કરવા માટે ત્યાં કને પક્ષીઓ બેસાડેલા છે કયા સિંચાણો કાગડો સમડો અને ગુવળ આટલા જણા એનું મીઠા શબ્દ થી એનું સ્વાગત કરે છે આવો પધારો એમ આ બધાના અવાજ સાંભળ્યા ને તમે ગીધડાના સિંચાણાના કાગડાના ને ગુવળના આવું એનું સંગીત સાંભળતા સાંભળતા એની જમપુરીના દરવાજામાં જીવને એન્ટર થવાનું અને જોવા એના માટે આ બધી તૈયારીઓ એવા શબ્દ સાંભળતા કાને ચાલ્યો જાય છે પાસે રાજાને
રાજાને મળવા જવાનું છે, અંદર રાજા બેઠા છે. હવે આવા શબ્દો આંભરતો આંભરતો જીવ હાલ્યો જાય છે. રાજ દ્વારે લોઢાના કમાડ, અતિ તીખા ખીલા અંગ ફાળ. પછી હવે મેન જ્યાં દરવાજો આવ્યો, રાજા પાસે જવું છે, ત્યાં એક મોટો દરવાજો છે લોઢાનો, અને લોઢાના દરવાજામાં લોઢાના ખીલા છે. સ્વામી કહે છે હવે એ ખીલા એવા ભયંકર છે, ત્યાં કને જીવને એમાં પછાડે છે અને એમાં અંગ એના ચીરાય છે. પછી આવે છે રાજાને પાસ, દેખી રૂપ પામે પ્રાણી ત્રાસ. પછી જીવ એમ કરતા રાજા કને પહોંચ્યો, અને રાજા કને જ્યાં પહોંચ્યો તો રાજાનું રૂપ એટલું બધું ભયંકર હતું કે જોઈને જ ભય પામી ગયો. રોષે ભર્યા હતી છે વિશાળ, દેખે ધર્મ ને મહાવિકરાળ. સામુ જોયું પણ નવ જાય, જોઈ જીવ કરે ત્રાય ત્રાય. લીધો લો તણો દંડ હાથે, જાણ્યું કોપી રહ્યા પાપી માથે. ધર્મ રાજા ધોકો હાથમાં લીધો છે, લાકડાનો નહીં પણ લોઢાનો, અને આમ ગરમ થઈને બેઠા, જાણે આમ ખીચ ચડી હોય ને એમ ધોકો હાથમાં લઈને ધર્મ રાજા બેઠા છે. અતિ આંખ્યો દેખે ભરી રીસે, લાંબા દાંત મુખ બાર દીસે. આંખું એવું ભયંકર આમ જોયું ન જાય એવી તો આંખો હોય, અને દાંત મોટા મોટા મોઢાની બારે આમ લબડે છે. મોટી દાઢી લોઢા જેવું ડે, દેખી પાપી રૂપ એવું તે. દાઢી જબરજસ્ત, આખું શરીર લોઢાનું. એવા સૂર્યસુત ધર્મરાય, તેને પૂછ્યું દૂતે લાગી પાર. છેટ લગે લઈ ગયા, ધર્મરાજા પાસે પહોંચી ગયા છે. હવે ન્યાય થશે ત્યાં બાજુ ઊભો રાખી, અને ઓલો દૂત જે 12 મહિનાથી એનો ભેગો હતો છે લઈ આવતો હતો, એ એકણે આવીને રાજાના ચરણમાં નમ્યો, રાજાને પ્રણામ કર્યા અને કીધું, રાજન અમે આવ્યા પ્રાણી એક લઈ, તેની આપો છો આજ્ઞા સહી. કે તમે આજ્ઞા કરી તેમ એક પ્રાણીને લઈ આવ્યા, અહીંયા આરો તમે કીધો તો એ નમૂનો, હવે શું આજ્ઞા એ કયો, કે હવે શું કરવાનું અમારે, અહીં આવી ગયો છે. ત્યારે રાય તે કરી વિચાર, પૂછ્યું ચિત્રગુપ્ત ને તેવાર. પછી રાજા ઉભારો ઘડીક વાર, ચિત્રગુપ્ત ને બોલાવું. બોલાવ્યા ચિત્રગુપ્ત ને એટલે તરત આવ્યા, બોલો મહારાજા શું સેવા. ત્યારે રાજા કહે છે, કહો આ પ્રાણીના પુણ્ય પાપ. ચોપડો ખોલો અને લિસ્ટ કાઢો, પાપ અને પુણ્ય તમે જે નોંધ્યા છે એ કહો. કે કહો આ પ્રાણીના પુણ્ય પાપ, જોઈ ખાતું ને દિયો જવાબ. ખાતું જુઓ બરોબર, અને પછી જવાબ દો કે શું કેટલું છે. ત્યારે પ્રધાન કે છે, સુણો રાય, એના પાપ કયા નવ જાય. ત્યારે ચિત્રગુપ્ત કે, રાજા આનો લિસ્ટ વાંચીશ તો અહીંયા કદાચ ટાઈમ પૂરો નહીં થાય, કે એવડો મોટો આનો લિસ્ટ છે. કે પણ રાજા કે, પણ મને જાણવો તો પડે ને. ત્યારે પ્રધાન કે છે કે, કહો તો સંક્ષેપથી કહું. કે અને હવે સંક્ષેપથી કે છે એ પાપીનો કર્મ કેવા કેવા કરે છે. કહો તો સંક્ષેપે સૂચવો સ્વામી, એણે કર્યું જે નર્તન પામી. કહો સંક્ષેપે સૂચવો સ્વામી, એણે કર્યું જે નર્તન પામી. કહો સોણ્યો શ્રવણે વિષય જ્ઞાન, સોણ્યો શ્રવણે
જીવે એના કાનથી વિષયનું ગાન સાંભળ્યું છે અને આ કાનથી કોઈ દી આ પાપિયાએ કથા નથી સાંભળી. રાજા કે બરોબર, આગળ કયો બીજું સાંભળો રાજન. આ પાપિયાએ રસિક પ્રિયા અને રસમંજરી એવું બહુ કાનથી સાંભળ્યું છે. બીજું આંખથી શું કર્યું છે? તો કે મહારાજા, આ પાપિયાએ નયણથી નારીને જ નિરખી છે અને એમાં તદ્રુપ કર્યા હતા આણે નયણ. આગે કહો. રાજન કેટલા સંભળાવો તમને. ધર્મરાજા કહ્યું, મારે સાંભળવા પણ નથી, બંધ કરો. કે બહુ થઈ ગયું, ખબર પડી કે બે ત્રણ લખણ ઉપર થી ક્યાં કોળવાખણો જ છે, હવે આગળ નથી સાંભળવું મારે કઈ. તો મહારાજે બોલો, હવે શું કરીએ? એવું સોણી બોલ્યા ધર્મરાજ, સોણી પાપી તે કર્યો અન્યાય. ધર્મરાજે આમો ઉભો રાખ્યો, અહીં ઉભો રહે કે આમો કે, એટલે પાપી બિચારો થરથર તો ધર્મરાજને આમે ઉભો રહી ગયો. અને ધર્મરાજે લાલ આંખ કરીને કીધું, મૂર્ખના સરદાર, પાપી તે અન્યાય કર્યો છે. અને રાજાના મુખમાંથી એટલું નીકળી ગયું કે તે અન્યાય કર્યો છે, હવે આની દશા શું થશે. રાજા એમ કે આ માણસ ગુનેગાર છે એમ રાજા મોઢામાંથી બોલી ગયો, પછી પ્રજાનું થાય શું? રાજન ખીજાઈ ગયા છે. કર્યા ગુણ ન જાણ્યા તે કેમ? રાજા કે, એક બે પ્રશ્નો હું તને પૂછી લઉં કે પછી તને સજા થશે. કે કર્યા ગુણ ન જાણ્યા તે કેમ, કારે કૃતજ્ઞ તું થયો એમ? જેણે ઉદરમાં કરી સાર, આપ્યો મનુષ્યનો અવતાર, માગે દેવ મનુષ્યનો દેહ, પામ્યો ભાગ્યા તન તે, ભરતખંડ જંબુદીપમાં રહે પ્રગટ શ્રીહરિ જ્યાંય, એવા ભૂમિમાં નર્તન પામી, જ્યારે થયો તું લૂણ હરામી. ધર્મરાજે પૂછ્યું કે તને ભગવાને માણસનો દેહ દીધો, તું માના પેટમાં તો તેની તારું રક્ષણ કીધું, અને ભરતખંડમાં તોને જન્મ દીધો, જે ભરતખંડમાં દેહ માટે દેવો દરરોજ પ્રાર્થના કરેરા કે અમારા પુણ્ય બચ્ચે હો તો ભારતમાં જન્મ દેજો, અને તોને ત્યાં જન્મ દીધો દયાળુ દેવે દયા કરીને, અને છતાં લૂણ હરામી. તે કોઈ દિવસ ભગવાન ઉપકાર માન્યો નહીં અને ઊંધા ધંધા કરીને અહીં છેટ શું પહોંચી આવ્યો છે, હવે તો તને સજા થશે. કરી આવ્યો તો અતિ અનર્થ બહુ ગુના, મે નહીં સમર્થ. બોલ્યા રાય કરી અતિ કોપ, પાપી કરે તે આજ્ઞા લો. રાજાએ કીધું કે થોડા ગુના હોય ને તો હું માફ કરી દઉં, પણ તે એટલા બધા ગુના કર્યા છે, ગુના ઉપર ગુના, કે હવે તો મારી કેપેસિટી નથી કે હું તારા ગુના માફ કરી શકું, નહીં કરી શકું. ધર્મરાજા કહે છે, પાપી શેષ ગણેશ શશી સુરજ ઈસ અમરેશ વળી અજ, તે તો ન લોપે આજ્ઞા લેશ, તેથી પણ તું થયો સરેશ. આવડા મોટા સૂર્ય દેવ કોઈ દી આજ્ઞા નથી લોપતા, ચંદ્ર કોઈ દી આજ્ઞા નથી લોપતો, સાગર કોઈ દી આજ્ઞા નથી લોપતો, તું એનથી મોટો છે કે ઠીક લાગે એમ આજ્ઞાઓને તોડી અને હવે મારી આગળ ઉભો ઉભો તું આંસુ પાડે છે? એવી ધમકી દીધી ધર્મરાજાએ ઓલ્યાને, એક પણ જવાબ બોલવા એની પાસે છે નહીં. ભક્તજનો ઉભો ઉભો ધરતી ખોતરે છે ત્યાં, અને આંખમાંથી દળદળ આંસુ પડે છે. અને આ કોર્ટમાં એક દી આપણે જવાબ દેવા જવાના છે, મને તમને હો, અહીંથી જે હિસાબ કિતાબ લેવાશે બધાએ. જોકે આપણે તો ભગવાનના આશ્રિત છે, લાવવાનું મોઢે નહીં જોવા પડે, પણ ભૂલો થશે તો કોઈને માટે ત્યાં કને લાગવેક તો છે નહીં, માટે વિચાર કરવાનો.
જે તે નગણ્યા હુકમ હરીને આવ્યો એવું તું કામ કરી નથી જોયા જેવું તારું મુખ જા જા પરો પ્રભુના વિમુખ નીકળેથી તારું મોઢું મારે હવે નથી જોવું વધુ વાર સુધી અને જમના દૂતોને તરત આજ્ઞા કરી મારી નજર આગળ ત્યાં હટાવી લો હમણાં હમણાં કે એ ધર્મરાજા કેવા ખીજાણા હશે લઈ જાઓ કિંકર યાથી બાર ક્યાં ગયા જમના દૂતો બધા હાજર થાઓ અને આ પાપિયા અહીંથી લઈ જાઓ હમણાં ને હમણાં લઈ જાઓ કિંકર યાથી બાર દિયો દંડ પ્રચંડ અપાર તમારામાં તાકાત હોય એટલી સજા અને હવે કરો કે જાઓ છૂટી છે મારા તરફથી છૂટી વિના આવડી દીધી બાર મહિના હવે તો છૂટી મળી રાજા તરફથી હવે શું કરશે આ તમારથી જેટલી માર દેવાય એટલી આ પાપીને માર દો ને ધોઈને સાફ કરો ઘણા એટલા મેલા થયા હોય કે ધર્મરાજાના ધોકાથી નથી ધોવાતા એવા પાપિયા હોય પડે મુલક પડે એવા તો આમ ગાડા ભરાય એટલા અહીંયા આપણથી ચોખા નહીં થાય કાલે એક ભાઈ મળ્યા સ્વામી મારો ફ્રેન્ડ છે ને કેમ સમજાવો ખબર નથી પડતી ઈ એમ જ કે રોજી કે જમપુરી ને નરક ને બધું ખોટું જ છે કે એમ તું હટી પડીશ મૂકી દે એના માટે થયા પછી કે તોને મેલો કરશે હવે એવા નામ જે આપણથી ધોવાતા હશે એ અહીં જશે ત્યારે જ એની સફાઈ થશે ટ્રાય કરવાની આપણે સમજી જાય તો નહીં તો પછી હટી જવું પડે એનાથી એ ન ધોવાય આપણથી ધર્મરાજે કીધું પાપિયા કેટલા તું પાપ કરીને આવ્યો છે જાઓ જમકિંગ કરો અને લઈ જાઓ દબડાવતા ખંખેરતા લઈ ગયા એક બાજુ પછી અનેક આયુધ લાવ્યા પછી ઓલા જમના દૂતો હવે તો હાથ થાકી રહ્યા હવે આયુધ લો કે આપણી પાસે જેટલા છે રસ્તામાં હતા નહીં કઈ હથિયારો એટલે હરખી માર નથી પડી હવે આપણી પાસે બધો સ્ટોરેજ છે કે કાઢો જેટલા હોય એટલા હથિયાર બધા બારે પછી અનેક આયુધ લાવ્યા તરત અગ્નિમાં તપાવ્યા કે આયુધ એમને એમ નથી મારો કે લોઢા ગરમ કરો બરોબર ને તપાવીને પછી ઠકા કરાવો એટલે ડબલ થાય કે સજા તેણે બાળે છે પાપીનું તન જેણે લોપ્યા હરિના વચન દઈ દઈ પાપના એ ધાણ અને કિંકર કરે છે બહુ હેરાન પાપના એધાણ દે છે પેલા કે તે આ જગ્યાએ આ પાપ કર્યું તું એની આ સજા એમ એધાણ આપીને પછી મારે છે પછી તન તળે તેલ માય તેને દુખે કરે હાય હાય પેલા ગરમ ધોકા થોડાક માર્યા અને પછી તેલના કડાયમાં નાખીને તાળ્યો હાથ હથોડીમાં ખીલા ખોળે પગ ઘૂંટીએ ગણે શું તોડે પછી ઓલા કે બારે કાઢો તેલ માંથી એમ નહીં પડે મેળ કે લટકાવો થોડીક વાર દિવાલમાં કે અને પછી દિવાલમાં ઉભો રાખીને હાથ આમ પોળા કરાવ્યા અને પછી હાથની હથેળીઓમાં ખીલા ખોસ્યા છે અને દિવાલમાં લટકતો રાખ્યો થોડી વાર પછી કે હજી હજી નહીં થાય પૂરું આટલું હજી કરો સજા કે આંખને સજા થવી જોઈએ આ તો ખાલી હાથને થઈએ કે આંખમાં ગજગાલે લોઢાના ભૂંડા હાલ કરે છે મોઢાના આંખમાં કે લોઢાના ગજગાલો કે હરામીને ખબર પડે કે પારકી નારી આમે નજર કેમ થાય કે બીજી વાર આ નજર નારી આમે નાખી હતી ગજગાલો લોઢાના કે અને આંખમાં લોઢાના ગજ ગાલ્યા હો ઓલા લાકડા ફાડવાના તમારા છેણા ના આવે એને ગજ કહેવાય એ ભોંકે આંખીઓમાં અને બતાવ્યું કીધું કહીને હો ત્યાં આ આંખથી તે પારકી નારી ઉપર નજર નાખી અને મિચકારા મારતો હતો આ એનો સજા છે તને એમ કહીને પછી એ ધાણ આપ્યા પછી એને સજા કરે છે નિષ્કુળાન સ્વામી કે એ ધાણ આપે છે પેલા ખોટું બોલ્યો આ જીભથી ન બોલવાનું બોલ્યો એ અને આવડી મોટી સાણસી લીધી કે મોઢું પોળું કર બિચારો દિવાલમાં લટકેરો આંખમાં ગજ ગાલેલ પડ્યા છે અને જમનો દૂત આવીને કહે મોઢું પોળું કર કે તારી જીભ જોવી છે મારે કે અને ભક્તજન એ દશામાં જીવે મોઢું પોળું કરીને ઓલા જમના દૂતે સાણસી તેની જીભ ખેંચી હો કે પાપિયા આ જીભથી તું ખોટું બોલ્યો તો ન બોલવાનું બોલ્યો તો આ જીભથી બાળે કાન સીસાઉના ગાલી જેને વિષય વાત લાગી વાલી ત્યાં તો બીજો જમનો દૂત આવ્યો કે કાન હજી રહી ગયા એમને કોરા ઉભારો કે હમણાં લોઢું ગરમ ગરમ કરી આવું કે દોડતો ગયો ને લોઢું ગરમ કરી આવ્યો ત્યારે ઓલો રાડો પાડે કે પણ મેં કાનથી શું પાપ કરે મને શું કામ સજા દેશો જમનો દૂત કે બોલજે માં આ કાનથી તું ફિલ્મ ને પિક્ચર સાંભળતો હતો
લખ્યું આમાં એટલે કહું છું બાળે કાન શીશાઉના ગાલી જેને વિષય વાત લાગી વાલી વિષયની વાતમાં આવે તો વાલી લાગતું તું કાનથી સાંભળ્યું કે બોરે કે અને કાનમાં ગરમ ગરમ શીશું રેડ્યું છે લોઢાનો રસ ભક્તજનો કાનમાં ઘણી વખત બગાઈ બેસી ગયો ને તો આપણી મા તેલ ગરમ કરીને નાખે ને તો છોકરું ઠેકડા મારીને ભાગે જાલી નાખે ગરમ તેલ તો લોઢાનો રસ કેમ જલાશે પિક્ચર ના ગાયને સાંભળવાનું બંધ કરી દેજો ભલા થઈને સાંભળતા નથી ને કોઈ કેસર હોય તો કાઢીને બહાર નાખજો બધી ચૂલામાં આ જો ન કરવી હોય સજા ન ભોગવી હોય તો તમને આકરું ભલે લાગે પૈસા વાળા બહુ છે ને હમણાં બધા ઘરમાં ટીવી વસાવે પછી કેસેટ રાખેલી બ્લુ ફિલ્મ નું જોજો આંખથી જોયું હતો આ ગજ ગાલશે આંખમાં આંખ એટલા માટે દીધી છે જાવું છે ધામમાં ને ધંધા કેવા કરવાય આ એક ની વાત નથી અમે હોય તો અમે ને તમે હોય તો તમે અહીંયા તો ભગવાન ના દીકરા નું કઈ નહીં હાલે એના અમે પણ પક્ષપાત નથી નિષ્કુળાન સ્વામી કે ચેતો આ બધી સજાઓ એટલા માટે મહેનત કરી ગયા નિષ્કુળાન સ્વામી કોક આંભરે આ એક સભામાંથી એક જણો કાલથી પિક્ચર આંભરવાનું બંધ કરી દે ને તોય કથાનો ખર્ચો ઉપડી આવ્યો કહેવાય વસ્તુ તો એમ છે એમ છે આ તો નિષ્કુળાન સ્વામી ખબર હે ઉતારનો દીકરો હોય એ તો છોલશે મને કાલે હરિભગત મળે કે સ્વામી ફૂંટ નો કુવાડો એનું પાનું કાઢ્યું કે ફૂંટ નો કુવાડો કે નિષ્કુળાન સ્વામી ફૂંટ નો કુવાડો ને એનું પાનું કાઢ્યું કે નો કુવાડો તો આટલો હોય ને એમ પણ કે ફૂંટ નો કુવાડો ને પાછું ગઈ ને પાનું કાઢ્યું કે એ તો કાઢે જ આ સંત આપણને સીધા કરવા આવ્યા જિંદગીઓ સ્વામિનારાયણ માટે આ સંતો હોમ્યું છે શું કામ કોક જીવ સમજી જાય આ વાતો તો સીધો થાય તો સીધો ધામમાં જાય તમને કેમ લાગે ડોગા જલાવશો કે કઈ કરશો ફિલ્મ ની કેસેટ કાઢી નાખશો બારે જોવ્યું તો જુઓ બીજું ઘણ્યું છે કીર્તન આંભરો બીજા આંભરો ગણાય છે નંદ સંતો ને બનાવેલ કીર્તન હજારો કેસેટો મળે છે એ વેચાતું નથી 25 રૂપિયા ભાવ રાખે ને તો પૂછે સ્ટોલ ઉપર કેટલા રૂપિયા વેચી ઓ એવડી મોઘી પિક્ચર ની કેસેટ 50 રૂપિયા લઈ આવશે હા કે 25 રૂપિયા મોંઘી પડે કે આંભર તું ઓલી તો બીજું શું થાય મોગા ભાવની સ્વામી નિષ્કુળાનંદ એમ કે છે ભાઈ ખાવાની સજા જીવને ખૂબ સજા કરી છે પછી દંડનો બીજો ઉપાય કરે છે વિચાર મનમાં આટલો હેરાન કર્યા પછી ફરી પાછા ભેગા થાય કે ઓલું હજી કે આ માપનો દંડ નથી મળ્યો હજી બીજો કઈક દેવો પડે કે આટલો બરોબર નથી કે હજી કઈક બીજો ઉપાય કરી કે પછી આઈડિયો કર્યો શું કરશું કરે લોતણી નરનાર તેનું તન તપાવે અપાર એ ખાલી આંખ તે જોઈ છે નારીને એટલું નહીં આને બીજો ધંધો ભેગો કર્યો કે જોયા પછી જે એનું રિએક્શન કરવાનું એ કર્યું કે એની સજા દેવું કે અને પછી તો બે પુતળા બનાવ્યા લોઢાના એક નારીના વેશવારું બીજું નરના વેશવારું અને નિષ્કુળાન સ્વામી કહે છે પછી કિંકર કહે વિચારો ભરો બાત શું મને વિચારો વિચારો છો શું આ લાલ પુતળા તમારા માટે તૈયાર કર્યા છે ભરો બાત એને અને લાલ પુતળો એને બાત ભરવાની વાત આવી જીવની થરથર કાયા ધ્રુજી ગઈ નિષ્કુળાન સ્વામી કહે છે જમણા ડૂતે ધોકો લીધો આત્મા મૂરખના સરદાર એકવાર નહીં નારીને જેમ પ્રેમથી તું બાત ભરતો તો લાજ રાખ્યા વિના પારકી નારી ઉપર તે બાત ભરી હતી એમને એકના બદલામાં હજાર વાર બાત ભરવી પડશે પારકે અને એમને એમ નારી પાપીણીને એમ કીધું નક્કી તું પણ પારકા પુરુષની સાથે પ્રેમ કરતી હતી એવો જ પતિ તારી સામે લોઢાના પૂતળાના રૂપમાં ઊભો છે એને બાર ભર બાત આમ કહી કહીને જમના દૂતો એકના બદલામાં હજાર વાર બાત ભરાવે છે ભક્તજનો અટકી જાજો આ ધંધાઓમાંથી ઘણા ચડાયા ધંધે હમણાં અને લંડનમાં હતા ત્યારે ભક્તજનો સાચી વાત તમને કહું એક ભાઈ ક્યાંકથી પેપરમાંથી ચીબરખી કાપી આવ્યા હતા અને મને બતાવી કોઈક સંસ્થાએ એક સર્વેક્ષણ કરેલું દુનિયાનું અને એમાં ચોખ્ખું લખ્યું હતું અત્યારની પોઝિશન અત્યારના જુવાનો 15 વર્ષથી ઉપરના એ જુવાનોમાંથી 100 જુવાનમાંથી ફક્ત 4 જુવાન જ એવા છે કે જેણે લગ્ન પહેલા પારકી સ્ત્રીનો સંગ ન કર્યો એવા આ કોઈક સંસ્થાએ સર્વેક્ષણ કરેલું છે 100 માંથી ખાલી 4 જુવાન એવા કે જેણે પારકી સ્ત્રીનો સંગ ન કર્યો હોય અને પર 100 સ્ત્રીએ ફક્ત એવી 5 સ્ત્રીઓ છે કે જેણે પરણ્યા પહેલા પારકા પુરુષનો સંગ ન કર્યો હોય એવું પેપરમાં લખેલું હતું સાચું શું છે અમે નથી જાણતા પણ કોઈક સંસ્થાએ આવું સંરક્ષણ કરેલું હતું ભક્તજનો
જેટલી ભગવાનના સુખની વાતો થાય છે, જેટલી ધામમાં જવાની વાતો થાય છે, એટલી જ પાપ કરનારને શું થાય છે એની વાતો ઓછી થાય છે, એના માટે કોઈ કોઈ સજાગ નથી. ભક્તજનો પ્રસંગ આવે ત્યારે કહું કે તમે એટલું વિચારજો, તમારા દીકરા દીકરીઓને આવી ક્યારેક સલાહ દેજો, આ યમનની કડીઓ ક્યારેક સંભળાવજો. 15 વર્ષનો તમારો દીકરો કે દીકરી થઈ રહીને એટલે પ્રેમથી માતા પિતા બેસાડજો. ક્યારેક કહેવાનું કે દીકરા જો તું ઉંમર લાયક થયો છે, અમે સમજીએ છીએ, તારી 15 વર્ષની અવસ્થા થઈ છે, તારા અંતરમાં વિષયો જાગી જ ગયા હશે, હું તારી જેવડો હતો તેથી મારામાં વિષય જાગી ગયા હતા, પ્રેમથી કયો તમે શું કામ બીવો છો. એને કહેવાનું દીકરા જો તારામાં વૈરાગ નહીં હોય તો તને કઈ જોરે અમે સાધુ કરવાનું નથી, તારા લગ્ન કરી દેશું અમે, પણ 20 વર્ષ સુધી તારા બ્રહ્મચર્યને કાયમ રાખજે, નહીં તો આ જમદંડમાં આવી વાત લખી છે એની સજા થશે. તમે કોઈથી કયો છો દીકરા દીકરીઓને આવું કઈ કરો? સરુ કાલથી બેસાડો દીકરા દીકરીઓને, તમારી ફરજ છે. દીકરા દીકરીઓ પાપ કરશે, એનું પાપ અડધું માતા પિતાને ચોટશે. ભક્તજનો આ શાસ્ત્રમાં લખેલી વાતો આ છે, અને પછી એને ચેતવ્યું નહીં હોય કોઈએ, અને એ તો વિષયની જે ઝાડ છે ભક્તજનો ભલ ભલાને ખાઈ જાય છે, પણ એને એકવાર એના મગજમાં કાચી કોમળ વયમાં 15 વર્ષે તમે સમજાવી દીધું હોય કે આ પાપનું આ ફળ છે, તો ભક્તજનો મને એમ લાગે છે 100 જણાએ વાત કરી હોય તો 5 જણા તો એવા નીકળે કે આ વાતથી અટકી જાય, તો 5 બચ્યા તો આપણા માટે શું ખોટા છે. જરૂર છે અત્યારે વિષય ભોગની કોઈ ના નથી પાડી, પણ કાયદા વિરુદ્ધ જઈને વિષય ભોગવાની સજા પણ શાસ્ત્રમાં બતાવી છે. નિષ્કુળાન સ્વામી કહે છે, જમના દૂતોએ એને લોઢાની પુત્રી સાથે પુરુષને બાથો ભીડાવી, નારીને પણ પુરુષના પુતળા સાથે એકના બદલામાં 1000 વાર બાથો ભીડાવી અને ખૂબ એને સહન કરાવ્યું છે. પર પુરુષને પર નારી પામે વિષય સુખે દુઃખ ભારી, એમ દુઃખ દિયે છે અનંત કહેતા મુખે ના આવે તેનો અંત. નિષ્કુળાન સ્વામી કે બહુ દુઃખ પડે છે, પારકી નારી સાથે પ્રેમ કરનાર પુરુષ અને સ્ત્રીને તો એટલા બધા નરકના દુઃખ થાય છે સ્વામી કે હું મોઢેથી એ બધા નહીં કહી શકું. ક્ષણ વારનું સુખ ભક્તજનો, અને આ અંત ના આવે એટલું બધું દુઃખ, આવી મૂર્ખામી ના કરવી ક્યારે. કોણ ના પાડે છે તમને સંસાર માંડવાની? શાસ્ત્રો એમ કે છે કાયદા વિરુદ્ધ જઈને ઉતાવળ મત કરો. 15 વર્ષ જો આપણે ખમી શકતા તો બાકીના 5 વર્ષ કેમ ન ખમી શકાય? જો ધામમાં જવું હોય તો, બાકી તો આ ધક્કે ચડવું હોય, 12 મહિના એ રસ્તાના 16 નગરના કષ્ટ સહન કરવા હોય, અને પછી જમદ્વારે આવીને આ દિવાલમાં હાથમાં ખીલા ભોંકાવવા હોય, અને આંખમાં ગજ ગલાવવા હોય, અને કાનમાં શિશુના રસ રેડાવવા હોય, એની વાત નહીં કરી શકીએ આપણે. બાકી જેને હરિધામ જવું હોય ને આ જન્મમાં સફળ કરીને પ્રભુ પાસે પહોંચી જવું હોય, એના માટે આ કથા છે. બાકી તો જગત ભાવે એમ કરે છે, એને કોણ રોકતલ છે? અને રોકવાની જરૂર પણ નથી આપણે. એ માયાનો પ્રવાહ વહે છે, એમાં વહેતા જ આવશે, પણ જેને કંઈક કરવું છે એના માટે આ મોટા પુરુષોના દાખલા છે. નિષ્કુળાન સ્વામી જેવા સંતો આપણા હિતને માટે આવી વાતો લખી ગયા છે. સ્વામી આગળ બહુ સરસ કહે છે, ત્યાં તો તપાસી તપાસી પાપ કરશે જમના દૂત સંતાપ, રતિ રતિ તણું લેખું લેશે તે પ્રમાણે તેઓ દંડ દેશે. નિષ્કુળાન સ્વામી કે તમને સાવધાન કરું પછી કહેતા નહીં, ત્યાં તો રતિ રતિના હિસાબ લેવાશે, રતિ રતિના, એમ નહીં કે તે હાલી જશે, બધી વાત પૂછાશે, એક એક વાતની નોંધ છે, અને એ પ્રમાણે પાછો દંડ થશે. સ્વામી કે આ વાતને ભૂલતા નહીં કોઈ. પડ પડના પાપ સંભારી કાંસે કિંકર તે મારી મારી, થાકી જાશે જમદૂત જ્યારે પછી પૂછશે પાપીને ત્યારે. બહુ માર મારીને પછી જમના દૂત થાકી જશે, પછી પાપીને વળી પૂછશે, એલા પાપીને પૂછશે ઓ જમના દૂત, ભાઈ અમે કાયા તું ન કાયો? ઓલા પૂછશે, અમે થાકી ગયા મારી મારીને, તું નથી થાક્યો હજી કે? ભાઈ અમે કાયા તું નકાયો, ભલ્યો ભલો માર અપાર તે ખાયો, એમ કઈ વિચારે છે જમ, હવે કરીએ કોઈક ઉદ્યમ, હવે બીજો કઈક ઉપાય કરો કે આમાં થાકી પડી લાગે. થોડે મારે દુઃખ ઘણું થાય એવો ગોતી કાઢો ઉપાય. બધા મીટિંગ કરી બધા ભેગા થઈને જમના દૂતો, કે મારું ઓછું પડે ને વાગે ઘણું એવું કઈ કાઢો કે થાકી પડે હાથ કે આ તું મારી મારીને. તઈએ બોલ્યો એક જૂનો જમ, ઘેટો બોટો એક ઊભો થયો જૂનો જમાનાનો ખાધેલો,
તઈએ બોલવે જૂનો જમ સર્વે મારની મુને છે ગમ. એ કહું 60 વર્ષથી નોકરી કરું આમાં, કે મને બધી ખબર હે કે મારો એક્સપિરિયન્સ ઘણા ઉભા રહો, તમને એક સલાહ દઉં. તો બોલો બોલો કે દાદા બોલો કે તમે. તો દાદાએ કીધું, હો દાદા સલાહ દેરા આવે જોજો માર કરવાની. તાળું લલાટે તાળન કરો, મુખ આંખ્યુંમાં મરચા ભરો. આવું આટલું કરો કે એને પૂરું થઈ રહેશે કે એક તો તાળવામાં મારો, લલાટમાં મારો, અને પછી એમ કરતા ન થાકે તો આંખમાં ને મોઢામાં મરચા ભરો કે પોત મારો ટાઢો થઈ રહેશે. એટલે ભક્તજનો આંખમાં જરાક મરચાની કણી પડે ને રાડ ફાટી જાય, પણ આ કાકાના તો કોડા પોડા કરીને જમના દૂધમાં મરચા ભરવાના એ પ્લાન કરેલા આવે અને મૂકવાના નથી, ભરશે. લમડામાં મારો લો લાઠે, અને બીજો એક ઉપાય કહું હજી, એને ઘટામાં લોઢાની લાકડી ઠગા કરાવો, ખોદ ટાઢો થઈ રહેશે કે લોઢાની લાકડીથી. લમડામાં મારો લો લાઠે, એમાં ભાંગો અંગ ગાંઠે ગાંઠે. હવે કામ કરો તમે, જ્યાં ત્યાં ન મારો કે ગાંઠું ગાંઠું ગોતો કે હેખ્યું, અને ગાંઠે ગાંઠે મારો એટલે પોતમાળો ભાંગી પડશે. કે શેરડીનો હાંઠો હોય એને ગોતરીની વચ્ચેથી તમે બટકાવો તો ન તૂટે, પણ ગાંઠે જરાક વટડે તો તૂટે. એ કે તમે આમ હેરાન થાવ રહ્યા, જરાક મારી સલાહ લો કે આને ભાંગીને હરખો કરો તો ગાંઠે ગાંઠે મારો કે કોણીમાં ગુડે ને એમ ગાંઠે ગાંઠે ગોતીને ભાંગો કે ઘડું દબાવો ને ઘડીવાર તેણે પામશે દુઃખ અપાર. અને બીજો એક ઉપાય કહી દઉં કે એમ કરતા હરખું ન પડતા, ઘડું દબાવો હરખું કરીને કે એક જગ્યાએ દબાવશો એટલે આખો ઉછળશે. કે આમ કરો ને કે ઘેઢાની સલાહ લેતા જાઓ કે જરાક કે આવી સલાહ દીધી ઘેઢાએ. અને હજી તમને ખપતો બીજો આઈડિયા દઉં કે મારી પાસે તો મોલક પડે આઈડિયા કે ભલે ડેવો ડેવો કે બીજે ક્યાંક કામ આવશે. કે હજી કહું કે જો આમ કરવાનું, છાતીમાં મારો મોટો ગણ, મોટો ગણ લો કે મજોડો છાતીમાં બરોબર નો કે છાતીમાં મારો મોટો ગણ ભાંગી કતરી નાખો વૃષણ. અને બીજો મારો વૃષણમાં કે જનન ઇન્દ્રિયમાં કે એક મારો છાતીમાં ગણ ને બીજો મારો વૃષણમાં કે પોતાની મેળ્યા જીવને સારામાં સારી સજા થશે. કે કોણી કાંઠા ગોઠણમાં ગાવ એ કયા મરમના ડાવ, કે આ મરમના ડાવ છે બોલી કાંઈ નહીં કે માર ખાઈને ઊભો થઈ રહેશે. કે કોઈને કહીએ નહીં કે મને માર્યું એમે, આ ગુપ્તપણે મારવાના ગા મેં તમને કીધા. ડૂંટી ઘૂંટી નળી વરી વાઢો, નખ શીખ નખ વીસ વળી તાણી કાઢો. હજી જોતો જ ઉપાય દઉં કે વધારે હેરાન કરવાનો, એક કામ કરો એની ડૂંટી છે ને પેટની એને સાણ સીધી જાલીને તાણો બરોબર નહીં. કે એની નસો છે એટલી બધી વાઢીને કાઢી લો, અને માથાના વાળ છે ને એક એક તાણીને ખેંચો કે નવરા બેઠા હો થઈ કે એટલે પોતમાળો સીધો થશે. કે એમ ડીઓ ડાવ ગોતી દુઃખ તો હમણાં એ કાસે વિમુખ. કે આમ જરાક હરખી ટેકનિક થી તમે સજા કરો તો હમણાં થાકી પડશે, નથી થાકતો એનું કારણ કે તમે ટેકનિક થી સજા નથી કરતા. હવે આ ટેકનિક થી સજા કરો કે એમ કીધું ઘેડાએ. પછી તેમજ કિંકરે કીધું, પાછો જેમ ઘેડાએ સલાહ દીધી એમ કરી સજા. થોડે મારે દુઃખ બહુ દીધું, બિચારા એવો દુખી કર્યો થોડો માર, અને સજા અપરંપાર દીધી સજા. ત્યારે કઠણ પ્રાણીને પડ્યું, ક્યાં કયા કર્મ તણું ફળ મળ્યું. બહુ કઠણ પડી ગયું છે. જેવો અહીંયા માલ્યો તો મગરૂર, તેવો ત્યાં મારી કર્યો ચકચૂર. અહીંયા જેમ મસ્તીમાં જેવો ફરતો હતો ને ગુમાનીમાં, એવો ને બરોબર નો ત્યાં કરીને મારી કૂટી અને ટાઢો કીધો છે. માટે સૌ વિચારજો વાત, સ્વામીની છેલ્લી ભલામણ. માટે સૌ વિચારજો વાત, પોત પોતાની કરશો મઘા. હાથે કરીને અહીંયા જાતા ની સ્વામી કયો, સૌ સારું પોતાનું કરજો, સુણી જમના દંડ ને ડરજો. સ્વામી કે આ વાત એટલે કીધી એ, બીજો જરાક બીજો કે બીક રાખજો. ખરું છે ખોટું નહીં થાય, સ્વામી ને બીક પડીએ કોઈ માનસે નહીં આ વાત. એટલે સ્વામી વારે વારે કહેતા જાય હાચવું હો, આ ખોટું નથી હો, હાચવું હો, એમ સ્વામી વારે વારે કડવે કડવે કહેતા જાય છે. ખરું છે ખોટું નહીં થાય, પછી વિચારશો મનમાં. ઓય જઈને પછી વિચારશો કે હાચું નીકળ્યું, એના કરતા હમણાં વિચારી લો કે હાચું જ છે. ખરું છે ખોટું નહીં થાય, પછી વિચારશો મનમાં. કઈ નિષ્કુળાનંદ શું કથી, પ્રભુ ભજ્યા વિના સુખ નથી. સ્વામી કે કેટલું હું થાક્યો હું, કે ભગવાન ભજ્યા વિના સુખ નથી. અને મને એમ લાગે હવે આપણે પણ કાંઈ કેવું નથી. કથાની આ વિરામ આપી દઈએ, આગળનું 12મું કડવું છે. ભક્તજનો જમપુરીના 28 કુંડોની કથા હવે શરૂ થશે.
28 કુંડો એમાં કેવા કેવા પાપ, જે પાપ એ પ્રમાણે એવા કુંડમાં જઈને સજા ભોગવવાની એ કથા ભક્તજનો આપણે આવતીકાલે શરૂ કરશું. અત્યારે ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે કથાને વિરામ આપશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન.